हेलो फ्रेंड्स, वेलकम बैक। गई काले आपणे इम्पेरेटिव सेंटेंस जोया हता लास्ट लेक्चर में। तो मैं कह्युं हतुं के इम्पेरेटिव सेंटेंसनो ज एक भाग छे लेट वाला सेंटेंस अथवा तो लेट्स वाला सेंटेंस। तो एमां शुं डिफरन्स छे ए आपणे जोईए। सौ पहेला तो समझिए के अलग प्रकारना वाक्यो छे जे एलईटी लेट अथवा तो एलईटी एपोस्ट्रोफी एस लेट्स अथवा तो लेट अस आवा प्रकारना शब्दोथी शुरू थता वाक्यो हशे। तो एमां थोड़ुंक अलग आपणे विचारवानुं छे। आ बधा कहेवाशे तो इम्पेरेटिव सेंटेन्स ज। तो आ बे प्रकार जे छे ए बन्ने सेम ज छे। आ शॉर्टमां लख्युं छे लेट अस, एनुं शॉर्ट फॉर्म छे लेट्स। एटले आ बन्ने सेम प्रकारनो थशे अने आ अलग थशे। तो पहेला जोईए के एलईटी लेट छे तो एनी पाछळ का तो कोई व्यक्तिनुं नाम आवी शके छे, का तो एनी पाछळ अस आवी शके छे, का तो एपोस्ट्रोफी एस आवे छे। तो लेट अस अने लेट्स आ बन्ने तो सेम ज थयुं। हवे नामनी जग्याए एलईटी लेट पछी मी पोतानी वात करवी होय तो मी आवे छे, कोई स्त्रीलिंगनी वात करवी होय तो लेट हर आवे छे, कोई पुल्लिंगनी वात करवी होय तो लेट हिम आवे छे, अने बहुवचननी वात करवी होय थर्ड पर्सन प्लुरलनी वात करवी होय तो लेट धेम। लेट यू के लेट ईट जनरली अहीं यूज थता नथी। तो आपणे आटला शब्दोनी जरूर पड़वानी छे डायरेक्ट इनडायरेक्ट स्पीच में, जेमांथी आ बन्ने छे एनी वाक्यरचना थोड़ीक अलग थशे, बाकीना बधा जे छे एनी अलग छे। सौ पहेला आपणे लेटस अने लेट्स आ वाक्यो विशे समझिए। अहीं एक्जाम्पल लखेला छे। ध बॉय सेड टू हिज फ्रेंड लेट अस गो आउट। तो लेट अस, लेट नो मतलब छे के परमिशन मांगवी। परमिशन आपणे बे रीते मांगी शकीए छे, एक प्रश्न पूछीने। जरा अहींया प्रश्न नथी तो आपणे सजेशन ज डायरेक्ट करी दे छे के अमने आवुं करवा दो। गुजरातीमां जे आ पाछळ दो एवुं बोलीए छे, फॉर एक्ઝામ્પલ लेट अस गो आउट तो अमने बहार जवा दो। तो आ प्रकारना जे गुजराती वाक्यो छे एने इंग्लिशमां आपणे लेट के लेट्स वाळा वाक्यो कहीए छे। तो अहींया बॉय एना फ्रेंड, एक छोकरो एना मित्रने कहे छे के लेट अस गो आउट, चलो आपणे बहार जईए अथवा तो अमने बहार जवा दो, आपणे आजे बहार જવાનો વિચાર કરીએ। तो सजेशन અને परमिशन બંને સમાન પ્રકારનું અહીંયા જોવા મળે છે। અંજુ સેડ લેટ્સ થેન્ક અવર બોસ। અંજુએ અહીંયા કહ્યું, કંઈક સજેશન આપ્યું કે ચાલો આપણે આપણા બોસને થેન્ક યુ કહીએ, આભાર માનીએ। તો લેટ્સ અહીંયા લેટ અસ છે, જ્યારે અહીંયા લેટ્સ એનું શોર્ટ ફોર્મ છે। ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, ટીચરે વિદ્યાર્થીઓને કહ્યું લેટ્સ લર્ન ઇંગ્લિશ નાઉ। ટીચરે કહ્યું કે ચાલો આજે આપણે ઇંગ્લિશ શીખીએ। તો જોઈએ લેટર્સ અને લેટ્સવાળા વાક્યો કેવી રીતે કરવાના રહેશે। એની બે રીતો છે, બેમાંથી આપણને જે ઠીક લાગે એ મુજબ આપણે કરીશું। તો સૌ પ્રથમ તો આપણે સ્પીકર લખીશું, સ્પીકર છે ધ બોય। રિપોર્ટિંગ વર્બ બીજા નંબરે આવશે। તો અહીંયા જુઓ, જ્યારે પણ આવું લેટ કે લેટ્સવાળું વાક્ય હશે તો એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ જ આવશે હંમેશા, કારણ કે સૂચન કરવાનું છે। તો અહીંયા તમારે લખવું પડશે સજેસ્ટેડ, લિસનર આપેલો છે હિઝ ફ્રેન્ડ। હવે અહીંયા કન્જક્શન તરીકે આપણે ટુ લખ્યું છે, તો ટુ વાળું જોઈએ ટુ। હવે જ્યારે પણ કન્જક્શન ટુ વાપરીશું ત્યારે આ લેટ અસ અથવા તો લેટ્સ છે એ શબ્દોને આપણે કટ કરી દેવાના છે, અને એના પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ હશે। તો આપણે પણ અહીંયા ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે, એકદમ સિમ્પલ। ધ બોય સજેસ્ટેડ હિઝ ફ્રેન્ડ, પછી કન્જક્શન તરીકે આપણે ટુ લીધું। બે રીત થવાની છે, એમાંની પહેલી રીત છે કે ટુ વડે આપણે વાક્ય કરીએ। જો ટુ લખીએ છે તો લેટ અસ અથવા તો લેટ્સ એ શબ્દો કટ કરી દેવાના, એના પછી તરત ક્રિયાપદનું મૂળ રૂપ હશે। તો અહીંયા પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખવાનું છે અને વાક્યમાં જે બચ્યું હોય એ કન્ટિન્યુ। આમાં કોઈ વિધાન વાક્યમાં ફેરવવાનું કે કન્વર્ટ કરવાની એવી બાબત આવતી નથી, બહુ સિમ્પલ છે કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જે ઓલરેડી આપણા સેન્ટેન્સમાં મૂળ રૂપ જ આપ્યું હશે। તો આપણે કંઈક નવો સુધારો કરવાનો નથી, ફક્ત લેટ અસ કટ કરી દો અને કન્જક્શન તરીકે ટુ રાખવાનું છે। આ એક રીત થઈ। આ જ વાક્ય બીજી રીતે કેવી રીતે થાય, તો એના માટે કન્જક્શન આવશે ધેટ,
કોઈક વાક્યમાં આપણે ટુ વાપરીએ, કોઈક વાક્યમાં ધેટ, બેમાંથી જે ઠીક લાગે કરાય. જોઈ લઈએ, સૌ પ્રથમ આવશે સ્પીકર, ધ બોય. રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ જ આવશે. લિસનર હિઝ ફ્રેન્ડ. હવે અહીંયા કન્જક્શન તરીકે ટુ હતું, આપણે વાપરીએ ધેટ, બીજો ઓપ્શન છે ધેટ. જો આપણે ધેટ લખીએ છીએ તો પણ આ લેટ અસ તો કટ કરવાનું જ છે, અને એની જગ્યાએ બે શબ્દો લખવા પડશે, જે છે ધે શુડ. આ બે શબ્દો લખવા જરૂરી છે, ધે શુડ. એના પછી અહીંયા જે વાક્ય બચે છે, ક્રિયાપદનું મૂળ રૂપ અને વધારાના શબ્દો જે બચ્યા છે એ. ધ બોય સજેસ્ટેડ હિઝ ફ્રેન્ડ ધેટ ધે શુડ ગો આઉટ. તો આ બે રીતો થઈ. એક રીત છે કે જેમાં આપણે કન્જક્શન ટુ વાપર્યું છે, બીજી રીત છે કે જેમાં આપણે કન્જક્શન ધેટ વાપર્યું છે. જો ટુ વાપરીશું તો આપણે ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપથી જે વાક્ય શરૂ થાય છે એ લખી દેવાનું છે, પણ જો ધેટ વાપરીશું તો ધે શુડ આ બે શબ્દો આપણે લખવા જરૂરી થઈ જશે, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને પછી જે અન્ય શબ્દો બચે છે એ. પણ ખાસ યાદ રાખો કે આ લેટ્સ લખ્યું છે અથવા તો લેટ અસ લખ્યું છે એ આપણા સેન્ટેન્સમાંથી આપણે રિમૂવ કરવું પડશે. એ ડાયરેક્ટ સ્પીચમાં લખાશે, ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાશે નહીં. તો બે રીત થઈ છે. કમ્પેરેટિવલી આ ટુવાળું જે છે વાક્ય એ આપણા માટે ઇઝી થઈ જશે, કારણ કે એમાં આ બે શબ્દો લખવાના આવતા નથી. જેને જે ઠીક લાગે એ લખી શકે છે. નેક્સ્ટ જોઈ લઈએ વધુ એક્ઝામ્પલ. અંજુ સેડ લેટ્સ થેન્ક અવર બોસ. તો અંજુ સ્પીકર, રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ, લિસનર આપ્યો નથી તો ડાયરેક્ટ આપણે પહેલાં ટુ વાળું બનાવીએ કન્જક્શન, લિસનર નથી તો ડાયરેક્ટ કન્જક્શન ટુ. હવે લેટ અસ અથવા તો લેટ્સ આ શબ્દને કટ કરવાનું છે, એના પછી જેવું સેન્ટેન્સ છે એવું અહીંયા લખી દો. ક્રિયાપદનું મૂળ રૂપ છે થેન્ક. હવે આ સર્વનામ આવ્યું છે. સર્વનામ આપણે જે બેઝિક ત્રણ નિયમો કે ક્રિયાપદમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર અને સ્થળ કાળમાં ફેરફાર, તો ક્રિયાપદ મુજબ તો આપણે મૂળ રૂપ જ લખીએ છીએ એટલે એમાં કોઈ ફેરફાર રહ્યો નહીં, કારણ કે ટુ પછી મૂળ રૂપ આવશે. પણ સર્વનામમાં ફેરફાર કરવો પડશે. તો ડાયરેક્ટ સ્પીચમાં જો અવર આપ્યું હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ ત્યારે ધેર લખવું પડે, ધેર બોસ. અંજુ સજેસ્ટેડ ટુ થેન્ક ધેર બોસ. ધેર એટલે તેઓનું, અવર એટલે આપણું. બીજી રીત, અંજુ સજેસ્ટેડ, લિસનર આપ્યો નથી એટલે કન્જક્શન, કન્જક્શન આપણે બીજું વાપરીએ ધેટ. જ્યારે ધેટ આવે છે ત્યારે આપણે ધે શુડ લખવું જ પડશે, ધેટ ધે શુડ. ધે શુડ પછી જે વાક્ય બચે છે એ વાક્ય લખીશું ક્રિયાપદનું મૂળ રૂપ થેન્ક. પછી અવર આવ્યું તો આ વાક્યમાં આપણે જે મુજબ સર્વનામમાં ફેરફાર કર્યો એ અહીંયા પણ કરવો પડશે, અવરની જગ્યાએ ધેર બોસ. તો આ બીજું વાક્ય થયું. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ લેટ્સ લર્ન ઇંગ્લિશ નાઉ. સૌ પ્રથમ આવશે સ્પીકર, તો ટીચર. બીજા નંબરે રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ, લિસનર ધ સ્ટુડન્ટ્સ. પહેલું વાક્ય આપણે ટુ થી બનાવીશું કન્જક્શન તરીકે ટુ. વાક્યમાં લેટ અથવા તો લેટ્સ લેટ અસ આવે છે તો આપણે એને રિમૂવ કરી દઈશું. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, લર્ન ઇંગ્લિશ નાવ. નાવ એટલે સમયમાં ફેરફાર આવ્યો, સ્થળ અને કાળમાં ફેરફાર. તો નાવનું ઇનડાયરેક્ટ થઈ જશે ધેન. ટીચર સજેસ્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ ધેન. બીજી રીત જોઈ લઈએ. સ્પીકર ટીચર, રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ,
लिसनर ध स्टूडेंट्स कंजक्शन तरीके आपणे वापरीशू धेट धेट वापरीशू एटले बे शब्दों लखवा जरूरी छे धे शुड ए बे शब्दों लखाय एटले क्रियापदनुं मूळ रूप लर्न इंग्लिश नावनो धेन स्थळ काळमां फेरफार जरूरी छे। तो विद्यार्थी मित्रों आ हता त्रण एक्जाम्पल। आपणे आ बधा एक्जाम्पलमांथी अत्यारे मात्र बे जोया छे लेट अस अथवा तो लेट्स वाळा सेंटेन्स। मतलब के आ लेट्स वाळुं वाक्य अथवा तो लेट अस वाळुं वाक्य। हवे पछीना आ जे बीजा बधा रह्या लेट पछी कोई नाम आवतुं होय लेट पछी मी हर हिम धेम ए बधा एक्जाम्पल जोई लईए। तो मित्रों जोईए नामवाळुं लेट पछी नाम आवशे लेट पछी मी लेट हर लेट हिम अने लेट धेम ए प्रकारना एक्जाम्पल जोईए। तो बधुं सेम ज आवानुं छे। अत्यार सुधी आपणे जे मुजब कर्युं रिपोर्टिंग वर्ब तरीके सजेस्टेड आवशे अने कंजक्शन तरीके टू। આગળના સેન્ટેન્સ જે લેટર્સ કે લેટ્સવાળા હતા એમાં આપણી પાસે આ બીજો ઓપ્શન હતો ધેટ, જે અત્યારે આવશે નહીં। અત્યારે આપણી પાસે માત્ર એક જ ઓપ્શન છે। તો લેટવાળા જ્યારે એકલા એલઈટી લેટવાળા સેન્ટેન્સ હશે તો કન્જક્શન તરીકે માત્ર ટુ જ આવશે, ધેટ આવશે નહીં। જોઈ લઈએ એક્ઝામ્પલ। કાવ્યા સેડ ટુ હર મધર લેટ મી કૂક નાઉ। હવે અહીંયા પરમિશન જેવું આપણને લાગે છે કે પ્રશ્ન પૂછીને પરમિશન માગતા હોઈએ આપણે કે શું હું આ કામ કરી શકું, અને બીજી રીતે કે મને આ કામ કરવા દો। ગુજરાતીમાં આપણે જ્યાં કરવા દો એવું કહીએ છીએ એ। તો અહીંયા કાવ્યા એની મમ્મીને કહે છે કે મને અત્યારે જમવાનું બનાવવા દો, રસોઈ કરવા દો। તો આ પ્રકારના સેન્ટેન્સ થશે। ગુજરાતીમાં થોડો ડિફરન્સ તમને જોવા મળશે કે જે ગુજરાતી કરતી વખતે જેની પાછળ દો એવું આવે એ લેટવાળા સેન્ટેન્સ। બીજું છે રીમા સેડ ટુ હર ટીચર લેટ ડિયા ગો હોમ વિથ મી સર। રીમાએ એમના ટીચરને કહ્યું કે લેટ દિયા ગો, દિયાની વાત આવી છે કે દિયાને મારી સાથે ઘરે જવા દો દો। પ્રિન્સિપાલ સેડ ટુ ધ ટીચર લેટ ધેમ સિંગ પ્રેયર ધેમસેલ્સ। પ્રિન્સિપાલે ટીચરને કહ્યું કે લેટ ધેમ, ધેમ એટલે તેઓને પ્રેયર એટલે પ્રાર્થના, તેઓને પ્રાર્થના તેમની જાતે ગાવા દો। અજય સેડ ટુ હિઝ ફ્રેન્ડ લેટ હિમ ડ્રો અ પિક્ચર નાઉ। અજયે એના ફ્રેન્ડને કહ્યું કે તેને, કોઈ થર્ડ પર્સનની વાત છે, તેને અત્યારે ચિત્ર દોરવા દો। આ હતા એક્ઝામ્પલ। હવે જોઈ લઈએ અને આપણે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં કન્વર્ટ કરીશું કેવી રીતે। તો ફર્સ્ટ આવશે સ્પીકર, તો કાવ્યા। બીજા નંબરે આવશે રિપોર્ટિંગ વર્બ જે આવશે સજેસ્ટેડ। ત્રીજા નંબરે આવશે લિસનર હર મધર। ચોથા નંબરે આવશે કન્જક્શન જે અહીંયા આપણે માત્ર ટુ જ વાપરવાનું છે, બીજો કોઈ ઓપ્શન નથી। હવે આમાં લેટને આપણે રિમૂવ કરવાનું નથી। આ લેટ અસ અને લેટ્સ આમાં આપણે આ શબ્દોને કટ કરી દેતા હતા, જ્યારે આ પ્રકારના વાક્યોમાં એમને કટ કરશું નહીં, આપણે વાક્યમાં રાખવાના જ છે। તો લેટનું લેટ જ રહેશે। ક્રિયા જે અત્યાર સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોયા હતા કે ટુ મૂકી દો અને પછી ક્રિયાથી વાક્ય શરૂ થાય, તો એ જ આ પ્રકારનું છે। એટલે ઇમ્પેરેટિવમાં જે રીતે આપણે એક્ઝામ્પલ કર્યા સેમ વે છે, એટલે એમાં ખાલી લેટ્સ કે લેટર્સ વાળા જ જુદા પડે છે, આ વાક્યોમાં કોઈ ચેન્જ આવતો નથી। તો આ ક્રિયા તરીકે જ આપણે મૂળ રૂપ રાખવાનું છે। હવે આ સર્વનામમાં ખાલી ફેરફાર જોવા મળશે। તો મી કોના માટે વપરાયું છે? મી એટલે કાવ્યા બોલે છે, તો સ્ત્રીલિંગ થયું, તો એના માટે આપણે વાપરીશું હર, લેટ હર। પછી ક્રિયાપદનું અહીંયા હંમેશા મૂળ રૂપ જ રહેશે, જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો રૂલ છે કે બધા સેન્ટેન્સમાં ક્રિયામાંથી આપણે ભૂતકાળમાં ફેરવીએ છીએ, જ્યારે આમાં ફેરવવાનું નથી। નાવ સ્થળકાળવાળો શબ્દ આવ્યો છે, તો નાવને આપણે ચેન્જ કરીશું ધેન, તો આટલા ચેન્જ આવશે। કાવ્યા સજેસ્ટેડ ટુ હર મધર કન્જક્શન તરીકે ટુ, ટુ લેટ હર કૂક ધેન।
तो आज सर्वनाम है एम चेन्ज आयो और स्थल काल फेरफार है एम चेन्ज आयो। क्रियापदन तो मूल रूप ज राखवा है। नेक्स्ट रीमा स्पीकर तरीके आवशे रीमा, सजेस्टेड लिस्नर से हर टीचर, कंजक्शन आवशे टू, पछी लेट आप्यू छे तो आपणे लेट ज लखीशू। हवे नाम आप्यू छे दिया तो नाम में आपणे कोई चेन्ज नहीं करिए। अहींया एक्जाम्पल तरीके मैं अंडरलाइन करी छे, आमां आपणे कोई चेन्ज करवानो नथी। गमे ते नाम आप्यू होय तो एनुं नाम जेवुं छे एवुं लखी दईशुं। क्रिया आवी छे तो क्रियापदनुं अहींया मूळ रूप ज आवशे होम, विथनुं लखीशुं विथ, मी सर्वनाम आव्युं छे, मी कोना माटे वपरायुं छे रीमा माटे जे स्पीकर छे एना माटे, तो ए स्त्रीलिंग छे तो अहींया आपणे लखीशुं हर, ફૂલ સ્ટોપ। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કોમા કરીને આવા કોઈ પણ નામવાચક શબ્દો લખેલા હોય છે તો એ આપણે રિપોર્ટેડ સ્પીચમાં લખતા નથી। શા માટે? તો સર કોના માટે વપરાયું છે? સર એ ટીચર માટે વપરાયું છે, તો ટીચર ઓલરેડી આપણે એકવાર લખી ચૂક્યા છે એટલે અહીંયા ફરીથી કોમા કરીને સર લખવાની જરૂર નથી, તો આ વાતનું ધ્યાન રાખજો। નેક્સ્ટ પ્રિન્સિપાલ સેડ ટુ ધ ટીચર, સ્પીકર છે પ્રિન્સિપાલ, रिपोर्टिंग वर्ब सजेस्टेड, लिस्नर ध टीचर, कंजक्शन टू, टू लख्या पछी एलईटी लेट, सर्वनाम आव्यु छे धेम थर्ड पर्सन। આપણે અગાઉના વિડીયોઝમાં ચર્ચા થઈ હતી કે થર્ડ પર્સનવાળું જો કોઈ સર્વનામ હોય છે તો એમાં કોઈ ચેન્જ થતો નથી, તો આ પણ થર્ડ પર્સન છે, થર્ડ પર્સન પ્લુરલ, તો ધેમ લખીશું એટલે આમાં કોઈ ચેન્જ આવ્યો નહીં। ક્રિયાપદનું મૂળ રૂપ સિંગ પ્રેયર ધેમ સેલ્વસ, આ પણ સર્વનામ જ છે પણ ક્રિયાપદનું સોરી થર્ડ પર્સન પ્લુરલ છે, થર્ડ પર્સન હોવાથી આપણે આમાં પણ ચેન્જ કરતા નથી। તો પ્રિન્સિપાલ સજેસ્ટેડ ધ ટીચર ટુ લેટ ધેમ સિંગ પ્રેયર ધેમસેલ્વસ। લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, અજય સ્પીકર તરીકે, અજય રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ, લિસનર હિઝ ફ્રેન્ડ, કન્જક્શન ટુ, એના પછી લખીશું લેટ, સર્વનામ આપ્યું છે હિમ, હિમ એટલે પણ થર્ડ પર્સન, થર્ડ પર્સન સિંગ્યુલર છે તો થર્ડ પર્સન હોય તો આપણે ઇન્ડાયરેક્ટમાં ચેન્જ કરીશું નહીં એટલે હિમ જ રાખીશું। ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રો અ પિક્ચર, નાવ સ્થળવાચક અને સમયવાચક શબ્દ, તો નાવનું થઈ જશે ધેન। તો ફરી એક વખત તમને કહી દઉં કે જો અહીંયા એલઈટી લેટ પછી મી આપ્યું હશે તો જ મોટાભાગે આપણે એમાં ફેરફાર કરવો પડશે સર્વનામમાં, જેમ કે મી છે તો એનું હર કર્યું, અહીંયા દિયા કોઈ નામ આપ્યું છે તો ચેન્જ નહીં થાય એનું એ રહેશે, અહીંયા થર્ડ પર્સન આપ્યું છે તો પણ આપણે ઇન્ડાયરેક્ટમાં એનું એ જ રાખ્યું છે, અહીંયા પણ થર્ડ પર્સન આપ્યું છે, આ એક વચન છે, આ બહુવચન છે તો એમાં કોઈ ફેરફાર આવશે નહીં। એટલે મોટા ભાગે તમારે લેટ મી વાળું સેન્ટેન્સ હોય તો મીની જગ્યાએ સ્પીકરને ધ્યાનમાં રાખીને હી અથવા શી સોરી હર અથવા હિમ મૂકવું પડશે, એના સિવાય કોઈ ચેન્જ આવશે નહીં। તો આટલા હતા એલઈટી લેટવાળા એક્ઝામ્પલ્સ। આ બધા કહેવાશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ। ગઈકાલે ગયા વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોયા હતા, એમાં અલગ ટોપિક આવ્યો લેટ, લેટ્સ અને લેટ અસવાળા વાક્યો, આ બંને તો સેમ જ છે, આ અલગ છે। રિવિઝન કરી લઈએ કે લેટ્સ અને લેટ અસ જો વાક્યમાં છે તો એને કટ કરી દેવાનું છે, રિમૂવ કરવાનું છે, જ્યારે એલઈટી લેટ છે તો એને આપણે રિમૂવ કરતા નથી। બીજું લેટ્સ કે લેટ્સ લેટ અસવાળા સેન્ટેન્સ છે તો આપણી પાસે બે રીતે વાક્યો બનશે, ટુ વડે કન્જક્શન વાપરીને અથવા તો ધેટ વડે કન્જક્શન વાપરીને, જ્યારે એલઈટી લેટ છે તો ફરજિયાત આપણે ટુ જ વાપરવાનું છે, અને અહીંયા જેટલા શબ્દો લખ્યા છે એના સિવાયના શબ્દો ક્યાંય આવવાના નથી।
तो आ हतुं इम्पेरेटिव सेंटेन्स। डायरेक्ट इनडायरेक्ट स्पीच में आपणे अत्यार सुधी में चार प्रकारना वाक्य जोई गया छे। असर्टिव सेंटेन्स एटले के विधान वाक्य, इंट्रोगेटिव सेंटेन्स एटले के प्रश्नार्थ वाक्य, एक्सक्लामेटरी सेंटेन्स एटले के उद्गार वाक्य, अने चौथो प्रकार हतो इम्पेरेटिव सेंटेन्स एटले के आज्ञार्थ वाक्य। हवे पांचमो अने छेल्लो प्रकार बाकी छे, ऑप्टेटिव सेंटेन्स एटले के शुभेच्छा दर्शक वाक्यो, जे आपणे हवे पछीना वीडियो में जोईशुं। थैंक्स।